સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિટી લિંક લિમિટેડની 35મી બોર્ડ મિટિંગ મળી હતી, જેમાં મંજૂર થયા મુજબ જાહેર પરિવહન સેવામાં 25 રૂપિયાની કિંમતના સુમન પ્રવાસ ટિકિટ દ્વારા આખા દિવસ દરમિયાન અનલિમિટેડ મુસાફરીની સુવિધાની જાહેરાત કરાઈ હતી. તો ગુરુવારે મેયર હેમાલીબેન બોગાવાલા દ્વારા આ સેવાની શરૂઆત કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી આવે છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લેવાઈ રહ્યો છે, જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સમગ્ર ભારતભરમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં પણ મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ પર આશરે દૈનિક 2,30,000 જેટલા નાગરિકો દ્વારા જાહેર પરિવહન સેવાનો લાભ લેવાઈ રહ્યો છે, જેને લઈને સુરત મહાનગરપાલિકામાં સુરત સિટી લિંક લિમિટેડની 35મી બોર્ડ મિટિંગ મળી હતી, જેમાં જાહેર પરિવહન સેવામાં 25 રૂપિયાની કિંમતની સુમન પ્રવાસ ટિકિટ દ્વારા આખા દિવસ દરમિયાન અનલિમિટેડ મુસાફરની જાહેરાત કર્યા બાદ આ સેવાનો મેયર હેમાલીબેન બોગાવાલા હસ્તે અડાજણ પાટિયા ખાતે નવયુગ કોલેજ BRTS સ્ટેશન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાહેર જનતા દ્વારા આ સુવિધાના ઉપયોગને કારણે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરાશે, જેને કારણે ટ્રાફિક સમસ્યામાં અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તથા સુરક્ષિત મુસાફરીનો આનંદ મેળવી શકાશે. નાગરિકો દ્વારા આ સેવાને વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવી અપીલ કરાઈ છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.